ભાવનગર ધમીકાંડમાં તપાસ તો ધમધમાટ તેજ કરવામાં આવેલો છે. તેવામાં એસઆઈટીએ કાનભા ગોહિલ પાસેથી રોકડ રિકવર કરી છે. પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. ખંડણી કેસમાં યુવરાજ સહિત 4 પકડાયા છે. ધમીકાંડના નામ છુપાવવા તોડ કર્યાનો આરોપ છે. 6 લોકો સામે પોલીસે દાખલ કરેલો છે ગુનો અને જેમાંથી 4 પકડાઈ ચૂક્યા છે. 2 હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કાનભા ગોહિલના, કે જેઓ યુવરાજસિંહના સાળા છે. અને આ સાથે જ જે નામ આવ્યા હતા જેમાં પણ કહેવાયું હતું કે વટોટિયા દ્વારા કાનભાના સંપર્કમાં આવીને જ યુવરાજસિંહ સુધી તેઓ પહોંચ્યા હતા અને તેમનું નામ ન આપવા માટે, મીડિયા સમક્ષ તેમનું નામ ન લાવવા માટે થઈને તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. ખંડણી કેસમાં યુવરાજ સહિત 4 જે છે તે પકડાઈ ચૂક્યા છે. ધમીકાંડમાં નામ છુપાવવા તોડ કર્યાનો આરોપ છે. 6 લોકો સામે પોલીસે ગુનો દાખલ કરેલો છે. વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, હવે તો રોકડ પણ પોલીસને મળી ચૂકી છે, આગળની કયા પ્રકારની કાર્યવાહી? ચોક્કસ થી બિનલ, જો વાત કરીએ તો જે યુવરાજસિંહના સાળા કાનભા છે તેમની જે છે તે સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પ્રમાણે ભાવનગર એસઓજીની ટીમ છે તેના દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ અત્યારના જો નવા અપડેટની વાત કરીએ તો જે પ્રમાણે કાનભા છે તે કાનભા પાસેથી રૂપિયા 38 લાખ રૂપિયા જે છે તે રિકવર કર્યા છે. એટલે કે બહુ મોટા સમાચાર કહી શકાય તોડકાંડને લઈને જે છે તે, ખાસ કરીને સમગ્ર ઘટનામાં જે છે તે 38 લાખ રૂપિયા જે છે તે રિકવર કરવામાં, વધુ જે પૂછપરછ છે તે કાનભાની કરવામાં આવી રહી છે. જી બિનલ. જી કૃણાલ, સમગ્ર વિગતો આપવા બદલ આભાર.